ટીવાયપી એ પેપર નંબર 13 સ્ત્રીઓની સમસ્યાઓ, તેમાં આપણે લોકો યુનિટ 6 ની ચર્ચા કરી રહ્યા છીએ. તો આ જે છઠ્ઠું યુનિટ છે તે છે સ્ત્રીઓની જે સમસ્યાઓ છે તેનું નિવારણ કઈ રીતના લાવી શકાય છે તેના વિશેના આમાં મુદ્દાઓ છે તે તમને લોકોને આપવામાં આવેલા છે. તો આપણે લોકો આ યુનિટમાં જે અગાઉના વિડીયો હતા તેમાં 4 મુદ્દાઓની ચર્ચાઓ કરી ચૂક્યા, એટલે કે જે પહેલાના વિડીયો હતા તેમાં મેં તમને લોકોને સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ, સ્ત્રી સશક્તિકરણ અને પંચવર્ષીય યોજના, સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ સાથે સંબંધિત સંસ્થાઓ અને તેના માટેના જે કાનૂની પગલાં છે, જે તેની જે સમસ્યાઓ છે સ્ત્રીઓની તે નિવારવા માટેના જે કાનૂની પગલાઓ છે તેના વિશેની સમજૂતી આપી હતી. હવે આજના આ વિડીયોમાં આપણે લોકોએ કરવાનું છે કે સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રી શિક્ષણ વિકાસના જે કાર્યક્રમો છે, જે પગલાઓ છે તે કયા લેવામાં આવી રહ્યા છે તેના વિશેની આપણે સમજૂતી મેળવવાની છે. આપણે લોકો જે ગત વિડીયો હતા તેમાં આપણે સ્ત્રીની શૈક્ષણિક સમસ્યાઓનો પરિચય મેળવ્યો હતો, તો તેના જે શિક્ષણ અને મેં તમને ત્યારે કહ્યું પણ હતું કે આપણો દેશ ત્યારે જ વિકસિત બનશે જ્યારે આપણા દેશની સ્ત્રીઓ શિક્ષિત બનશે. તો આ જે સ્ત્રીઓની શિક્ષણની સ્થિતિ છે, એટલે કે શિક્ષણનો વિકાસ છે, તે કરવા માટે કેવા કેવા પ્રકારના પગલાઓ, કેવા કેવા પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે, કાર્યક્રમો સરકારશ્રી તરફથી ઘડવામાં આવ્યા છે તેના વિશેની સમજૂતી આપણે આજના આ વિડીયોમાં મેળવવાની છે. તો સૌથી પહેલાં તો તેની થોડી પૂર્વ ભૂમિકા જોઈએ કે રાષ્ટ્રીય હેતુ તેમજ સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રી શિક્ષણના વિકાસ માટે ખાસ પગલારૂપી કાર્યક્રમો છે તે અમલમાં મૂકવામાં આવ્યા છે. સ્ત્રી શિક્ષણ વિશે વિકાસ માટેના જે શૈક્ષણિક પગલાઓ છે તેના કાર્યક્રમો આ મુજબ આપણે લોકો કહી શકીએ. તેમાં પહેલું છે સર્વ શિક્ષા અભિયાન. તો તમે લોકો સૌ આ સર્વ શિક્ષા અભિયાનથી પરિચિત છો જ કે પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેના કાર્યક્રમમાં સર્વ શિક્ષા અભિયાન 2001થી શરૂ કરવામાં આવ્યું છે. તેમાં સ્ત્રી અને પુરુષ શિક્ષણમાં વિષમતા દૂર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કન્યાઓની પ્રવેશ નોંધણી વધારવા અને અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાનું પ્રમાણ ઘટાડવા અને કન્યા કેળવણીમાં વધારો થાય તે માટે આ જે સર્વ શિક્ષા અભિયાન છે તેમાં વિશેષ પ્રકારના જે પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે. ટૂંકમાં સર્વ શિક્ષા અભિયાન 2001થી શરૂ કરવામાં આવ્યું અને તેમાં કન્યાઓનો પ્રવેશની નોંધણી કરાવવી ફરજિયાત છે, તેમજ અધવચ્ચેથી જે છોકરીઓ અભ્યાસ છોડી દે છે તેનું પ્રમાણ ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે અને કન્યા કેળવણીને વધારો થાય, કન્યા કેળવણીનો વધારો થાય તે હેતુથી સર્વ શિક્ષા અભિયાન છે તે અંતર્ગત કાર્યક્રમો છે તે ઘડવામાં આવતા હોય છે. ત્યારબાદ આવે છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના. તો આ યોજના છે તે અનુસૂચિત જાતિ, આદિજાતિ, અન્ય પછાત વર્ગો અને મુસ્લિમ સમુદાયોની ઉચ્ચ પ્રાથમિક કક્ષાની શાળાની કન્યાઓ માટે રહેઠાણની સુવિધા પૂરી પાડે છે. આ યોજના છૂટા છવાયા રહેઠાણ વિસ્તારો કે જ્યાં શાળાઓ દૂરના અંતરે હોય અને તે કન્યાની સલામતી માટે પડકારરૂપ હોય, તેથી ઘણી કન્યાઓને અભ્યાસ છોડી દેવા ફરજ પડતી હોય તેવા વિસ્તારોમાં અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અનુસાર 75% બેઠકો અનુસૂચિત જાતિ, આદિજાતિ, અન્ય પછાત વર્ગો અને મુસ્લિમ સમુદાયોની કન્યા માટે અનામત રાખવામાં આવે છે અને 25% બેઠકો ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુંબોની કન્યાઓ માટે અનામત રાખવામાં આવે છે. ટૂંકમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો આશય શું છે, શું હેતુ છે કે જે કોઈ આદિજાતિની, અનુસૂચિત જાતિની કે પછાત વર્ગની કે મુસ્લિમ સમુદાયની દીકરીઓ છે તેને ઉચ્ચ પ્રાથમિક શાળાની સુવિધાઓ પૂરી પાડવી તે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજનાનો એક હેતુ રહેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે મધ્યાહન ભોજન યોજના. તો શાળામાં પ્રવેશ નોંધણી વધારવા, દાખલ થયેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ચાલુ રાખે અને શાળામાં તેઓની હાજરીનું પ્રમાણ વધે તથા
અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાનું પ્રમાણ ઘટાડવા માટે અને બાળકોમાં પોષણ સ્તર સુધારવા માટે મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આથી ગરીબીના કારણે જે મા બાપ પોતાની દીકરીઓને શાળાએ મોકલતા ન હતા તેઓ હવે મોકલવા લાગ્યા છે અને પ્રાથમિક કક્ષામાં દાખલ થતી કન્યાઓનું પ્રમાણ પણ વધેલું આપણને જોવા મળ્યું છે. કોના કારણે? તો કે મધ્યાહન ભોજન યોજના દરમિયાન. શું હેતુ છે? તો આનો હેતુ માત્ર એટલો છે કે જે કોઈ અધવચ્ચેથી શાળા છોડીને ચાલ્યા જાય છે અથવા તો બાળકોમાં જે પોષણનું સ્તર છે તેને સુધારવા માટે થઈને એને યોગ્ય ભોજન આપવામાં આવે તો બાળકો છે શાળા છોડીને અધવચ્ચેથી ચાલ્યા જતા નથી. તો પોષણયુક્ત ખોરાક આપવા માટે, પોષણ સ્તર સુધારવા માટે મધ્યાહન ભોજન યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે. ત્યારબાદ આવે છે શિક્ષણ સંસ્થાઓમાં વૃદ્ધિ. તો સર્વ શિક્ષા અભિયાન, નવી શાળાઓ ખોલવા, શાળાનું મકાન બંધાવવા, વધારાના વર્ગખંડો બાંધવા માટે ટેકો પૂરો પાડે છે. શાળામાં પીવાના પાણીની તેમજ અન્ય સુવિધાઓ માટે ટેકો પૂરો પાડવામાં આવે છે. શિક્ષકોની ભરતી, તાલીમ, પાઠ્યપુસ્તકો માટે ટેકો પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો સ્થાપવા માટે પણ ટેકો પૂરો પાડવામાં આવતું આપણને જોવા મળે છે. ટૂંકમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા આવા ટેકાને લીધે પ્રાથમિક શાળાઓની અને તેમાં શિક્ષકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે તેમ આપણે લોકો કહી શકીએ. ટૂંકમાં શિક્ષણ સંસ્થાઓમાં વૃદ્ધિ કરવી એટલે શું? તો કે જે આપણે આગળ જોઈ ગયા સર્વ શિક્ષા અભિયાન, એ અંતર્ગત પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડવી, અન્ય સુવિધાઓ પૂરી પાડવી, શિક્ષકોની ભરતી કરવી, તાલીમ આપવી, પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવી દેવા, આ બધું શિક્ષણ સંસ્થાઓમાં વૃદ્ધિ કોના કારણે થાય છે? તો કે સર્વ શિક્ષા અભિયાન દ્વારા આવી જે વૃદ્ધિ છે તે કરવામાં આવતી જોવા મળે છે. ત્યારબાદ આવે છે મહિલા સામખ્ય યોજના. તો ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતના સીમાંત સમૂહોમાં સ્ત્રીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે મહિલા સામ્યક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં સ્ત્રી પુરુષ સમાનતા સિદ્ધ કરવા, સ્ત્રીઓના શિક્ષણ અને સશક્તિકરણ ઉપર ભાર મૂકવામાં આવે છે. ગ્રામીણ કક્ષાએ મહિલા મંડળો કે સ્ત્રીઓના જૂથો સ્ત્રીઓને મળવા માટેનું, પ્રશ્નો પૂછવા માટેનું અને પોતાના વિચારો અને જરૂરિયાતો રજૂ કરવા માટેનું સ્થળ પૂરું પાડે છે. મહિલા મંડળો વિભિન્ન કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન દ્વારા ગ્રામીણ સ્ત્રીઓના દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવે છે, જેની અસર કુટુંબમાં, સમુદાયમાં તેમજ પંચાયત કક્ષાએ જોવા મળે છે. આ યોજનાના કાર્યક્રમમાં બાળકોના અને ખાસ કરીને કન્યા કેળવણી, સમાન દરજ્જો અને તક અંગે જાગૃતિ વિકસાવવાના પ્રયત્નો થાય છે. આના પરિણામે શાળાઓમાં જે કન્યાઓ છે તેના પ્રવેશની નોંધણી વધવા પામી છે અને અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. હાલમાં આ યોજના છે તે દેશના 10 રાજ્યોના 102 જિલ્લામાં 2100 ગામડાઓને આવરી લેતી આ યોજના આપણને જોવા મળે છે. કઈ યોજના? મહિલા સામ્યક યોજના, જે શું કરે છે? તો કે સ્ત્રીઓના શિક્ષણ ઉપર વિશેષ પ્રકારનો ભાર મૂકતી આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. તો 2009 સાલમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી. રહેઠાણ સ્થળેથી નજીકના અંતરે માધ્યમિક શાળા પૂરી પાડવી, માધ્યમિક શિક્ષણમાં સ્ત્રી પુરુષના સામાજિક આર્થિક બંધનો દૂર કરવા તથા 2017 સુધીમાં માધ્યમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું તથા 2020 સુધીમાં સાર્વત્રિક રીતના માધ્યમિક શિક્ષણમાં પ્રવેશેલા બધા વિદ્યાર્થીઓ શિક્ષણનું સાતત્ય જાળવી રાખી પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કરે તેવી સ્થિતિનું નિર્માણ કરવું તે આ અભિયાનનો એક ધ્યેય રહેલો આપણને જોવા મળે છે. ટૂંકમાં માધ્યમિક શિક્ષણનું સ્તર છે તે ઊંચું લાવવાનું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનનો હેતુ રહેલો છે તેમ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદ આવે છે ગર્લ્સ હોસ્ટેલ યોજના. તો આ જે યોજના છે તે આશરે 35,000 જેટલા
પછાત બ્લોક્સમાં 100 સીટ ધરાવતી ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવાની યોજના 2009-10 થી અમલમાં મૂકવામાં આવી. આ યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો કે તેનો મુખ્ય હેતુ હતો કન્યાઓ તેમનું માધ્યમિક શિક્ષણ ચાલુ રાખે અને જેથી દૂરની શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને અધવચ્ચેથી અભ્યાસ છોડાવી દેવામાં ન આવે. આ યોજનાનું લક્ષ્યાંક જૂથ અનુસૂચિત જાતિ, આદિજાતિ, અન્ય પછાત વર્ગ અને લઘુમતી સમુદાયો તથા ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુંબોની 14-18 વયના વય જૂથની કન્યાઓ માટેનો રહેલો હતો. ટૂંકમાં જે કન્યાના ઘર પાસેથી જે માધ્યમિક શાળાઓ છે તે દૂર હોય અને તે આ દૂર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરવા માટે ન જઈ શકતી હોય તો તેવી કન્યાઓ અધવચ્ચેથી શાળા છોડી દેતી. તો તેવું ન બને તે માટે થઈને આવી કન્યાઓ માટે કે જેના ઘરથી માધ્યમિક શાળા દૂર છે એવી છોકરીઓને માટે ગર્લ્સ હોસ્ટેલની યોજના છે તે આમાં આ યોજના દ્વારા કરી આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે પ્રૌઢ શિક્ષણ અને સાક્ષર ભારત. તો સાક્ષરતા સર્વ માટે પાયાના શિક્ષણનું હાર્દ છે. ગરીબી, બાળમરણ, વસ્તી વૃદ્ધિની સમસ્યાના નિવારણ માટે તેમજ સ્ત્રી પુરુષ સમાનતા સિદ્ધ કરવા માટે તથા ટકાઉ વિકાસ, શાંતિ અને લોકશાહી માટે સાક્ષરતા આવશ્યક છે. આ માટે સાર્વત્રિક સાક્ષરતા પણ એટલી જ જરૂરી છે. સાક્ષરતા કાર્યક્રમો વાંચન અને લેખન ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવા ઉપરાંત વિકાસના સંસાધનો પ્રાપ્ત કરવા માટેના જીવન કૌશલ્યો પણ પ્રદાન કરે છે. 1988માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન શરૂ કરવાની સાથે સંપૂર્ણ સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનને હવે 2 દાયકા પૂરા થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન સાક્ષરતા દર 43.37% વધીને 2001માં 64.84% થવા પામ્યો છે. 2001માં પુરુષ સાક્ષરતાનો દર 75%થી વધુ હતો, જ્યારે સ્ત્રી સાક્ષરતા દર 54% રહેવા પામ્યો હતો. પ્રૌઢ સ્ત્રીઓમાં સાક્ષરતા દર માત્ર 47.82% હતો. આથી આગામી 5 વર્ષમાં દરેક સ્ત્રીને સાક્ષર બનાવવાની નીતિ આ કાર્યક્રમ હેઠળ ઘડવામાં આવેલી જોવા મળે છે. ભારત સરકારની નીતિ સ્ત્રીઓની સશક્તિકરણની રહી છે. સામાજિક આર્થિક વિકાસ માટે સાક્ષરતા એક પૂર્વ જરૂરિયાત છે. આથી રાષ્ટ્રીય સાક્ષરતા મિશનને સાક્ષરતા ભારતનું ધ્યેય અપનાવ્યું છે અને તેમાં સ્ત્રી સાક્ષરતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સાક્ષર ભારત અભિયાનમાં મૂળભૂત સાક્ષરતા, અનુસાક્ષરતા અને સતત શિક્ષણના કાર્યક્રમો અવિરત અને સાતત્યપૂર્ણ રીતે ચાલતા રહે તે સ્વરૂપનું આ અભિયાન આપણને જોવા મળે છે. 11મી જે પંચવર્ષીય યોજના હતી તે યોજના દરમિયાન પ્રથમ તબક્કામાં સાક્ષર ભારત કાર્યક્રમ 2001ના વસ્તી ગણતરી અનુસાર પ્રૌઢ સ્ત્રી સાક્ષરતા દર 50%થી ઓછો હોય તેવા જિલ્લા પૂરતો સીમિત છે. દેશના 25 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના મળીને 365 જિલ્લામાં પ્રૌઢ સ્ત્રી સાક્ષરતાના દર 50%થી ઓછો છે. 11મી પંચવર્ષીય યોજનામાં પ્રૌઢ શિક્ષણ માટે 6,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને તેમાંથી 5,000 કરોડથી વધુ રકમ સાક્ષર ભારત કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. પ્રૌઢ શિક્ષણ અને સાક્ષર ભારત કાર્યક્રમમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મેળવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રૌઢ શિક્ષણ અને સાક્ષર ભારત કાર્યક્રમમાં સક્રિય સહયોગ આપવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આમ સાર્વત્રિક સ્ત્રી સાક્ષરતા માટે વિભિન્ન વ્યૂહો અપનાવવામાં આવ્યા છે. ટૂંકમાં સરકારની ધારણા એવી છે કે સ્ત્રી મુક્તિ અને સ્ત્રી સશક્તિકરણ માટે સાક્ષરતા અભિયાન છે તે કેવું બની રહેશે? તો કે ચાવીરૂપ સાધન છે તે રીતનું આપણે બની રહેશે તેવું સરકાર છે તેવી ધારણા છે તે સરકાર બાંધી રહી છે. આમ સાક્ષર ભારત મિશન દ્વારા સ્ત્રીઓમાં અને ખાસ કરીને પ્રૌઢ શિક્ષણ છે તે વધારવામાં મહત્વનો અગત્યનો ફાળો છે તે આપવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આવે છે શ્રમિક વિદ્યાપીઠ.
તો શહેરી કામદારો અને તેમની સ્ત્રીઓને સાક્ષર બનાવવા માટે શ્રમિક વિદ્યાપીઠો સ્થાપવામાં આવી છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં 30 જેટલી આવી વિદ્યાપીઠો છે અને આ સંસ્થા દ્વારા કામદારો અને તેમના કુટુંબોને મફત ઔપચારિક શિક્ષણ આપવામાં આવે છે. ઔદ્યોગિક શહેરોમાં આવી વિદ્યાપીઠો સ્થાપવામાં પણ આવેલી આપણને જોવા મળે છે. ટૂંકમાં શહેરી કામદારો છે તેની સ્ત્રીઓ અભણ ન રહીએ, સાક્ષર બને તે માટે થઈને શ્રમિક વિદ્યાપીઠો સ્થાપવામાં આવી છે. ત્યારબાદ આવે છે મફત કન્યા કેળવણી. તો સ્ત્રી શિક્ષણને વેગ આપવા માટે ભારતના રાજ્યોમાં મફત કન્યા કેળવણીનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પગલાંએ માધ્યમિક અને ઉચ્ચ કેળવણીમાં શિક્ષણ લેતી કન્યાઓનું પ્રમાણ વધારવામાં અગત્યનો ફાળો ભજવ્યો આપણને જોવા મળે છે. ટૂંકમાં તમને ખ્યાલ જ છે કે સ્ત્રીઓ માટે મફત કન્યા કેળવણીનો એક અભિગમ છે તે અપનાવવામાં આવ્યો છે. શા માટે? કારણ કે બને એટલી વધુ સ્ત્રીઓ શિક્ષિત બને એ હેતુથી મફત કન્યા કેળવણીનો એક કાર્યક્રમ છે તે ઘડવામાં આવેલો જોવા મળે છે. ત્યારબાદ આવે છે શિષ્યવૃત્તિઓ. તો સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિભિન્ન તબક્કે શિષ્યવૃત્તિઓ તેમજ શૈક્ષણિક સાધનોની સવલતો અપાય છે. આથી નિમ્ન મધ્યમ વર્ગના મા બાપ ઉપર પોતાની પુત્રીને ભણાવવા માટે આર્થિક બોજો પડતો ન હોવાથી તેઓ પોતાની દીકરીઓને ભણાવવા તરફ દોરાય છે. મફત કેળવણી કન્યા કેળવણીએ પણ સ્ત્રી શિક્ષણ પ્રત્યેના મા બાપના જે વલણો છે તેમાં પરિવર્તન નિપજાવ્યું છે. એવી જ રીતના આ શિષ્યવૃત્તિના કાર્યક્રમે પણ મા બાપને પોતાની દીકરીઓને વધુ શિક્ષણ લેતી કરી દીધી છે. શિક્ષણમાં અનામત બેઠકોની વ્યવસ્થાએ ઉચ્ચ શિક્ષણમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારવામાં પણ ફાળો આપેલો આપણને જોવા મળે છે. ટૂંકમાં શિષ્યવૃત્તિથી જે શૈક્ષણિક સવલતો છે, શૈક્ષણિક સાધનો છે તે સ્ત્રીઓને ઉપલબ્ધ થતા હોવાથી વધુ પડતી દીકરીઓ આજે શિક્ષિત બનવા લાગી છે. ત્યારબાદ આવે છે સ્ત્રી શિક્ષણના સંક્ષિપ્ત અભ્યાસક્રમો. સ્ત્રીઓના શિક્ષણના સંક્ષિપ્ત અભ્યાસક્રમોની યોજનાનું ધ્યેય સ્ત્રીઓનું સામાજિક અને આર્થિક સશક્તિકરણમાં સહાય બનવાનું છે. આ અભ્યાસક્રમો સ્ત્રીઓને શિક્ષણ અને સંબંધિત કૌશલ્યો પૂરા પાડે છે. આ યોજના ખાસ કરીને અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય અને નાપાસ થયેલી હોય તેવી સ્ત્રીઓને શાળા શિક્ષણ પૂરું કરાવવા માટેની છે. આ યોજના હેઠળ 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની સ્ત્રીઓને આવરી લેવામાં આવે છે. આવા અભ્યાસક્રમો ચલાવવા માટે શૈક્ષણિક કાર્યક્રમોમાં અનુભવી એવા નોંધાયેલા સામાજિક કલ્યાણ સંગઠનોને તેમજ માન્ય શૈક્ષણિક સંસ્થાઓને સહાય પણ આપવામાં આવતી જોવા મળે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે જે છોકરીઓએ અધવચ્ચેથી શાળા છોડી દીધી છે અને જે નાપાસ થયેલી દીકરીઓ છે કે જે હવે ભણતી હોતી નથી તેના માટે શાળાનું શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી સ્ત્રી શિક્ષણ સંક્ષિપ્ત અભ્યાસક્રમો હેઠળ યોજના હેઠળ ઘડવામાં આવે છે. અને છેલ્લું છે કિશોરી શક્તિ યોજના. તો સંકલિત બાળ વિકાસ સેવાઓના કાર્યક્રમમાં કિશોરી શક્તિ યોજના 2001થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના 11 થી 18 વર્ષની ઉપરની કિશોર વયની જૂથની કન્યાઓના લાભાર્થે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવે છે. કિશોર વયની દીકરીઓનો આરોગ્ય દરજ્જો સુધારવો, આવશ્યક સાક્ષરતા પૂરી પાડવી, વ્યવસાયિક કૌશલ્ય કેળવવા, આરોગ્ય પોષણ કુટુંબ કલ્યાણ બાળ સંભાળ વગેરે અંગે જાગૃત કરવી, પુખ્ત વયે લગ્ન કરવાનું મહત્વ સમજાવવું, તેમના પર્યાવરણના પ્રશ્ન અંગે સમજ પૂરી પાડવી તેમજ સમાજના ઉત્પાદક અને ઉપયોગી સભ્ય બનવા માટેની જે વિવિધ પ્રવૃત્તિઓ છે તેને પહેલ કરવા પ્રોત્સાહન આપવું તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહેલો છે. આ કાર્યક્રમમાં સમાજ શિક્ષણ અને વસ્તી શિક્ષણના પાસાને પણ આવરી લેવામાં આવતું હોય છે. ટૂંક
ટૂંકમાં દીકરીઓનો આરોગ્ય દરજ્જો સુધરે તેનામાં વ્યવસાયિક કૌશલ્ય કેળવાય, પુખ્ત વયે લગ્ન કરવાનું મહત્વ સમજાય. આવા બધા જે કોઈ સ્ત્રીઓને લગતા પ્રશ્નો છે તેને હલ કરવા માટે કિશોર શક્તિ યોજના અંતર્ગત કાર્યક્રમો છે તે ચલાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન અને જનજાગૃતિના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે, તેમજ સ્ત્રીઓમાં પ્રૌઢ શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યને ખાસ એવોર્ડ પણ આપવામાં આવતો હોય છે. તો આ ત્યાં સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રી શિક્ષણ વિકાસ કાર્યક્રમો જે 13 હતા. આ ઉપરાંત આપણે એમ કહી શકીએ કે કન્યા કેળવણીની સાથે સાથે શ્રમિક વિદ્યાપીઠો સ્થાપવામાં આવી છે, જેમાં શ્રમિક કાર્ય સાથે જોડાયેલા કામદારો અને કુટુંબોને મફત ઔપચારિક શિક્ષણ આપવામાં આવે છે. ઔદ્યોગિક શહેરોમાં આવી વિદ્યાપીઠો સ્થાપવામાં આવી છે, જેની આપણે લોકો આગળ શ્રમિક વિદ્યાપીઠમાં ચર્ચા કરી ગયા. સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન માટે જનજાગૃતિના કાર્યક્રમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ સ્ત્રીઓની સમસ્યા હલ કરવાના ઉપાય તરીકે સ્ત્રી શિક્ષણ વિકાસના કાર્યક્રમો ખૂબ મહત્વના ગણી શકાય તેવા છે. તો આ હતા સ્ત્રી શિક્ષણના વિકાસ માટે સ્ત્રી શિક્ષણ વિકાસના કાર્યક્રમો, એટલે કે સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રી શિક્ષણ વિકાસના કાર્યક્રમો. તમને પ્રશ્ન આમ પૂછાશે કે સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટેના સ્ત્રી શિક્ષણ વિકાસના કાર્યક્રમો સમજાવો. તો તમારે લોકોએ આ 13 મુદ્દાઓ સાથે આ પ્રશ્ન છે તે તૈયાર કરી લેવાનો છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે સ્ત્રીઓના વિકાસ માટે, સ્ત્રીઓની સમસ્યાના નિવારણ માટે સ્ત્રી શિક્ષણ વિકાસના કયા કયા કાર્યક્રમો છે તે ઘડવામાં આવ્યા છે તેના વિશેની સમજૂતી તમને લોકોને આ મુદ્દામાં આપવામાં આવેલી છે. જો હવે આપણે આ જે યુનિટ છે તેના છેલ્લા 2 મુદ્દાઓ બાકી રહેશે, એમાંનો જે 6ઠો મુદ્દો છે તે આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. શું છે 6ઠો મુદ્દો? સ્ત્રીઓની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રીઓના આર્થિક વિકાસના કાર્યક્રમો. જો આપણે શૈક્ષણિક વિકાસના કાર્યક્રમ જોયા, હવે આપણે જોવાના છે આર્થિક વિકાસના કાર્યક્રમ, અને છેલ્લે આપણે છેલ્લો મુદ્દો આપણે જોવાનો છે તેના આરોગ્ય વિકાસના કાર્યક્રમો. તો આ મુદ્દો છે તે આપણો અહીંયા પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે સ્ત્રીઓના આર્થિક વિકાસના કાર્યક્રમો છે તેની સમજૂતી મેળવીશું.